नमस्ते विद्यार्थी मित्रों, आप सब घरे हसो, मजा में हसो। अने आपणे पहला चेप्टर वास्तविक संख्या नो अभ्यास आपणे करता था, बराबर। तो एनी अंदर स्वाध्याय 1.1, 1.2, 1.3 अने 1.3 में आपणे असमय साबित करो एवो एवी संख्याओनो आपणे अभ्यास कर्यो कि जेनी अंदर √3, √5, √7, बराबर। के आवी संख्याओनी बधानी एक ज रीत छे, पछी √3 + 2 होय तो एने असमय केवी रीते साबित कराय, पछी बे वारमां √3 + √5 होय, बे संख्याओनो सरवाळो आपेलो होय तो एने केवी रीते असमय साबित कराय, एवा आपणे दाखलाઓ જોયા હતા। હવે આ ચેપ્ટરમાં આપણે એક છેલ્લો ટોપિક સ્વાધ્યાય 1.4માં દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે એ આપણે જોવું હોય તો કેવી રીતે એને સાબિત કરી શકાય એ પ્રકારના આપણે દાખલા ગણવાના છે, બરાબર। તો એમાં પ્રમેય 1.5, 1.6 અને 1.7 આપણને ટેક્સ્ટબુકમાં એના વિધાન આપેલા છે, પણ એ ટેક્સ્ટબુકના વિધાનને સરળ સ્વરૂપે આપણે જો સમજવા હોય તો કેવી રીતે સમજી શકાય। તો પ્રમેય 1.5ની અંદર એવું કહેવા માગે છે કે જો એક્સ એ કોઈ સમય સંખ્યા છે, એક્સ બરાબર p/q નું દશાંશ નિરૂપણ જો શાંત હોય તો છેદમાં 2^n × 5^m પ્રકારનું કંઈક સ્વરૂપ આવેલું હોય, બરાબર। છેદમાં 2 અને 5 પછી એની ઘાત ગમે તે હોઈ શકે, પણ 2 અને 5ના સ્વરૂપમાં આવી શકે। આપ સૌ જાણો છો 2 × 5 કરી તો 10 આવે, અને છેદમાં 10 આવે તો એ અંક છે તે પોઈન્ટ વાળો બને, બરાબર। તો એના પોઈન્ટ પછી નિશ્ચિત સંખ્યા ગણાય, તો નિશ્ચિત સંખ્યા આવે મતલબ કે શાંત, એટલે પોઈન્ટ પછીના આંકડા જો નિશ્ચિત હોય તો એનો મતલબ કે એક્સનું દશાંશ નિરૂપણ શાંત પ્રકારનું છે, ગણી શકાય તેવું। આપણે ગણ પરિચય હોય તો એની અંદર શાંત ગણની વ્યાખ્યા શું થાય, તો કે જે ગણના સભ્યો નિશ્ચિત હોય, ગણી શકાય એવા હોય તેને આપણે શાંત ગણ કહીએ છીએ। તો એક્સ બરાબર p/q નું દશાંશ નિરૂપણ શાંત હોય તો છેદમાં 2^n અને 5^m પ્રકારનું કંઈક નીચે ગોઠવાયેલું હોય છેદમાં। પ્રમેય 1.6 બિલકુલ વ્યસ્ત છે 1.5નો, કે જો છેદમાં 2^n × 5^m પ્રકારનું કંઈક ગોઠવાયેલું હોય તો એક શાંત હોય, બરાબર છે, એકબીજાના પ્રોપોર્શનલ છે, વ્યસ્ત છે। અને પ્રમેય 1.7 એમ કે છેદમાં 2 અને 5 સિવાયનો કોઈ પણ આંકડો ગુણાંકમાં આવતો હોય તો તે અનંત આવૃત હોય, બરાબર। તો બે પ્રકારની શક્યતા બને, એક તો શાંત હોય અને એક અનંત આવૃત હોય, બરાબર। આપણે સ્વાધ્યાય 1.4ના પહેલા દાખલાઓ છે એ પ્રકારના છે, આપણે કે શાંત છે કે અનંત આવૃત છે કે આપણે એ તપાસવાનું છે, બરાબર। એના પહેલાં આપણે થોડીક બેઝિક માહિતી શીખી લઈએ કે √0.9812 આની માથે જો 12 આપેલો હોય તો એનો મતલબ શું થાય, તો કે આનો મતલબ એમ થાય 0.9898 અસંખ્ય સુધી ચાલુ રહે છે, પુનરાવર્તન થાય છે 9898 12 આપેલો હોય એનો મતલબ એમ કે 0.98 છે એનું સતત પુનરાવર્તન થયા રાખે છે, 98898, બરાબર। પછી આપણને એવું આપેલું હોય કે 0.123456 એની માથે 12, તો આ 6 અંકોનું પુનરાવર્તન થયા રાખે છે, બરાબર। પછી 0.4598 આવા આંકડા અલગ અલગ આવતા હોય પણ અંકોનું પુનરાવર્તન થતું ન હોય અને સતત ચાલુ રહેતું હોય તો એને આપણે અનંત અનાવૃત કહેશું, બરાબર। તો એક ગણી શકાય એવા હોય, માનો કે 4/10 હોય તો 0.4 એનો આન્સર થાય, આપણે સૌ જાણીએ છીએ, બરાબર। આ નિશ્ચિત સંખ્યા છે તો આને શાંત કહેવાય, પછી આ સતત પુનરાવર્તન થાય છે તો અનંત આવૃત કહેવાય, પણ આમાં સંખ્યા આમ જાતી હોય આડાવળી 8, 9, 7, 6 કાંઈક રિપીટેશનમાં કોઈ એક પેટર્ન ન થતી હોય, કોઈ ભાત ન થતી હોય અને તો એને અનંત અનાવૃત કહેવાય। બરાબર, તો આપણે જેવા પ્રકારનો જવાબ આવે તો આપણે છેલ્લે કન્ક્લુઝનમાં લખી શકીએ કે આપેલી દશાંશ અભિવ્યક્તિ શાંત છે, અનંત આવૃત છે અને અનંત અનાવૃત છે। હવે આપણે દાખલા તરફ આગળ વધીએ, આના દાખલા જોઈએ એટલે આપણને વધુ
ઊંડાણથી ખબર પડે. દાખલાની અંદર આપણે બેની અને પાંચની અમુક ઘાતના જવાબ શું આવે એ પ્રકારની આપણી ગોઠવણી થશે. તો આપણે આટલી વસ્તુ થોડીક યાદ રાખવાની થશે કે બેની એક ઘાત બરાબર બે, બેનો વર્ગ ચાર, બેનો ઘન આઠ, બેની ચાર ઘાત તો સોળ. બરોબર, આપણને 64ની ગણતરી આવે તો આપણે 64ની જગ્યાએ 2ની 6 ઘાત મૂકી શકીએ, આપણને સીધી ખબર પડવી જોઈએ. એટલે આપણે આટલી બાબતો યાદ રાખવાની છે. એવી જ રીતે પાંચમાં બરોબર, અહીંયા સુધી બસ આનાથી મોટા આપણે દાખલા કંઈ આવશે નહીં. પાંચ ઘાત છ ઘાત સુધીના મેક્સિમમ આપણે દાખલા આવશે. બરોબર, તો આટલી વસ્તુ આપણે જોઈએ કે 3125 હોય તો એની જગ્યાએ આપણે 5ની 5 ઘાત એની જગ્યાએ મૂકી શકીએ. બરોબર, તો આ એક યાદ રાખી લેવાનું છે, બધાએ તમારી નોટબુકમાં નોંધ પણ કરી લ્યો. બરોબર, અને હવે આપણે દાખલા ગણીએ. એમાં દાખલો પહેલો એવો છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. ભાગાકાર કર્યા વગર આપણે જણાવવાનું છે. એમાં પહેલો દાખલો, તેરના છેદમાં 3125. હવે 3125 એટલે આપણે કહી શકીએ શું, તો કે 13 ના છેદમાં 5ની 5 ઘાત. બરોબર, હવે 5ની 5 ઘાત હોય તો મારે છેદમાં અહીંયા 10 કરવા હોય તો અહીંયા 5 ગુણ્યા, હું એ પ્રકારે ગોઠવણી કરું કે 5ની 5 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત. હું ઉપર નીચે 2ની 5 ઘાત વડે ગુણું છું, એનો મને ફાયદો શું થશે, શા માટે ગુણું છું, તો કે 5 ગુણ્યા 2 એની 5 ઘાત. બરાબર, આપણો ઘાતાંકનો નિયમ છે કે આધાર ઉપર ઘાતાંક સરખા હોય તો નીચેના આધારનો ગુણાકાર થાય. બરાબર, તો ઉપર વધશે 13 ગુણ્યા 2ની 5 ઘાત, અહીંયા 13 ના 13 છે. બરાબર, 2ની 5 ઘાત એટલે 32, નીચે 5 2 10 એની 5 ઘાત. બરાબર, 32 ગુણ્યા 5 કરીએ તો આપ 32 ગુણ્યા 13 કરીએ તો 416 થાય, અને 10ની 5 ઘાત એટલે 1ની પાછળ 5 શૂન્ય. તો આનો મતલબ 0.00416. બરાબર, એક સાદો ભાગાકાર કર્યો અને 0.0416 આવ્યો. તો આનો મતલબ એમ કે આ શાંત છે, આની પાછળ પોઈન્ટ પછી નિશ્ચિત આંકડા છે, મતલબ કહી શકાય કે આની અભિવ્યક્તિ એ શાંત છે. બરાબર, બીજો દાખલો જોઈ, બરાબર 17 છે, 17 ના છેદમાં 8, તો 8ને આપણે 2નો ઘન કહી શકીએ. તો 5ના ઘનને મારે ઉપર નીચે ગુણવો પડે, શું કામ, છેદમાં આપણે 10 બને અને એની ઘાતાંક સ્વરૂપે આપણે ગોઠવણી મળે એના માટે થઈને. તો અહીંયા 5નો ઘન 5નો ઘન, તો 17 5નો ઘન 125, 2 ગુણ્યા 5 એનો ઘન. 17 ગુણ્યા 125 કરીશ તો મને 2125 મળે છે, 2 5 10નો ઘન, મતલબ કે
2125 छेद में 1000 छेद में 3 मींडा छे तो आपणे आने 2.125 स्वरूपे लखी सकीए तो आ पण अभिव्यक्ति शांत छे। बराबर आपणे पॉइंट स्वरूपे पॉइंट पछी निश्चित आंकड़ा आवे तो एनो जवाब शांत आवे। बराबर जोईए आगळ तीजो छे 64 छेद में 455। हवे 455 ना हूँ अवयव पाड़ू तो मने 4 × 5 = 7 × 13 मळे छे। बराबर आपणे शांत अभिव्यक्ति थाय एना माटे थई अने आपणे जोयुं तुं के 2n^5 m^2 स्वरूपनी ज संख्या होवी जोईए अने 2 अने 5 सिवायनो कोईपण अंक छेदमां आवो जोईए नहीं। पण अहींया शुं थाय छे के अहीं कही शकाय के अहीं 2 અને 5 સિવાયના અવિભાજ્ય અવયવ 7 અને 13 મળે છે તેથી આ અભિવ્યક્તિ અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય। જો 2 અને 5 સ્વરૂપના હોય તો જ શાંત કહેવાય એના સિવાયના કોઈ પણ અવયવ મળે તો આ શાંત નથી પણ અનંત આવૃત અભિવ્યક્તિ છે તેમ કહેવાય। પંદરના છેદમાં 1600 છે બરાબર તો 15 ને આપણે 5 × 3 = 15 આપણે અંશ છેદ ઉડે ત્યાં સુધી આપણે ઉડાડી શકીએ 5 × 3 = 15 ને 320 × 5 બરાબર બંનેમાંથી 5 5 કેન્સલ થાય તો વધે 3 ના છેદમાં 320। હવે 320 ને આપણે કયા સ્વરૂપે લખી શકીએ 32 × 10 320 બરાબર 32 અને 10 શું કામ લખું છું કારણ કે એનાથી આપણે 32 એટલે 2^5 લખી શકશું અને 10 એટલે 5 × 2 લખી શકશું તો 3/2×2/5 બરાબર આપણે આ રીતે આપણે એને દર્શાવી શકીએ। હવે ઉપર 3 છે નીચે 2^5 અને અહીંયા 2^1 એટલે 2^6 થશે અને 5^5 આવેલી છે આપણે અહીંયા 6 કરવી છે તો મારે ઉપર નીચે 5^5 વડે ઉપર નીચે ગુણવા અને ભાંગવા પડે એટલે આનો એવું થાય કે 3 × 5^5 અહીંયા 2^6 અને 5^6 તો 3 × 5^5 એટલે કે 3125 અને 2 × 5 બંનેની 6^ 3125 × 3 કરું તો 9375 મળે છેદમાં 5×10^6 એટલે કે 1 ની પાછળ 6 મીંડા તો 0.00975 બરાબર પોઈન્ટ પછી નિશ્ચિત આંકડા છે મતલબ કે એની અભિવ્યક્તિ પણ શાંત છે। આવા જ આ જ પ્રકારના દાખલા છે અલગ અલગ આપણે અંશ છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાના અને આપણે જો રચનામાં થઈ જાય 2 અને 5 જેવી ગોઠવણી થઈ જાય તો આપણે છેદમાં 2×5 = 10 ચડાવી શકીએ એટલે 1 ની પાછળ જેટલા મીંડા આવે એટલા પછી પોઈન્ટ કાપી શકીએ તો એના પછી આની ગોઠવણી શાંત છે તેમ કહી શકીએ। ફરક એટલો છે કે 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અંક આવે તો એ અનંત આવૃત થશે
नहींतर पछी शांत थशे। पछीनो प्रश्न है 29 छेद में 343। हवे 343 एटले आपणने खबर छे 7 घन छे, 7 × 7 × 7 49 × 7 एटले 343। तो 343 छे ई 7 घन छे, आनी रीते कोई काढे शक्य नथी के 2 અને 5 स्वरूपे गोठवणी थाय। तो आपणे कही शकीए के अहीं बे अने पांच, अहीं छेदमां बे अने पांच सिवायनो अविभाज्य अंक 7 छे, तेथी आ अभिव्यक्ति अनंत आवृत थशे, बराबर शांत थशे नहीं। एना पछी छे 23/2 × 3 5/2 बराबर। तो आपणे रकम उपरथी जोई शक्यो के आना छेदमां 2 અને 5 आवे छे। हवे आनी 3 छे, आनी 2 छे, तो 1 5 वडे अहींया मारे गुणवाना, एटले 5/3 थई जाय। 2/3, 5/3 उपर नीचे 5 वडे गुणी शकूँ, एटले आ अभिव्यक्ति छे एना छेदमां 10 એટલે દશાંશ આવવા શક્ય છે 2/23/5/2/3 × 5/3 તો છેદમાં 10^3 શક્ય છે। મતલબ કે આ અભિવ્યક્તિ છે આ 23/5 155/1000 એટલે 0.155 એટલે આ શાંત છે, બરોબર। સરળ દાખલા છે, બધા એક જ રીતના દાખલા છે। થોડાક દાખલા આપણે પ્રેક્ટિસમાં આપણે લખીએ, આના જેવા જ દાખલા છે, આપણે ટેક્સ્ટબુકના જ દાખલા છે, તો ટેક્સ્ટબુકના દાખલાને આપણે પહેલા પ્રાધાન્ય આપીએ। જો અહીં રકમ ઉપરથી આપણને ખબર પડે છે કે 129/2 2^5 5/7 7/5 બે અને પાંચ સિવાયનો અંક 7 આવે છે, માટલે અનંત આવૃત છે। એના પછી બેના છેદમાં 5 છે, આપણે 5ને આપણે ઉપર નીચે 2 વડે ગુણી નાખું તો 10 થઈ શકે, 2 × 2 = 4 એટલે કે 0.4 શાંત છે। હા, અનંત આવૃત, બરોબર સમજાય છે। સાવ સરળ દાખલા છે, આપણે આમાં 7 આવ્યો એટલે તમારે સેમ ટુ સેમ જે આપણે લખતા હતા એ રીતે આપણે લખી અને દર્શાવી શકીએ। એના પછી પાંત્રીસ છેદમાં 50 આપ્યા તો 5 5 તો કેન્સલ થયા, 7 × 5 = 35, 10 × 5 = 50, તો 7/10 0.7। કોઈ પણ દાખલો આપણને તમને પરીક્ષાની અંદર રકમ ફેરવીને પૂછી શકે, બરાબર। તમને આવી રીતે છેદ ઉડાડવા અને સરળ દાખલા પૂછ્યા હોય તો તમને ખબર પડી જાય, ટેક્સ્ટબુકના પ્રશ્ન આપણે કર્યા હોય તો કદાચ બેઠે બેઠા મુકાઈ શકે, તો આવી રીતે હોઈ શકે, બરાબર।
પછી સિત્તોતેર છેદમાં બસો ને દસ, એક બસો દસની અંદર આપણે સાત સામાન્ય દેખાય છે, સાત તેર એકવી, સિત્તોતેરની અંદર સાત સામાન્ય દેખાય છે. આપણે અવલોકન કરીએ ને તો આપણે છેદ ઉડતા હોય એવું લાગે. તો સિત્તોતેર એટલે કે અગિયાર ગુણ્યા સાત, બસો દસ એટલે કે સાત તેરી એકવી અને એક મીંડું, બરાબર છે. તો સાત સાત તો ગયા, અગિયારના છેદમાં ત્રીસ વધશે, તો અગિયારના છેદમાં આપણે ત્રીસ વધ્યા તો બે તેરી છ અને છ પંચાને ત્રીસ, આના આપણને એવા અવયવ મળ્યા. તો બે અને પાંચ સિવાયનો આપણને અંક મળ્યો, મતલબ કે આ અનંત આવૃત, બરોબર. જોયું આપણે કે બે અને પાંચ સિવાયનો અંક આપણને અહીંયા ત્રણ મળે છે, એટલે અનંત આવૃત છે. તો અહીંયા આપણા સ્વાધ્યાયના દાખલા પૂરા થયા. એક એક્સ્ટ્રા દાખલો જોવો હોય તો ત્રણના છેદમાં આઠ શું કરશો? તો કે ત્રણ, બેની ત્રણ ઘાત આઠ એટલે, બરાબર. તો ત્રણ, બેની ત્રણ ઘાત, પાંચની ત્રણ ઘાત, ઉપર એ પાંચની ત્રણ ઘાત, તો ત્રણ ગુણ્યા પાંચની ત્રણ ઘાત એટલે એકસો પચીસ છેદમાં દસની ત્રણ ઘાત. ખબર પડી જશે કે આનો જવાબ આપણને સાત મળવાનો છે, બરાબર. ગુણાકાર કરી અને તમારે એકસો પચીસ તેરી ત્રણસો પંચોતેર, ત્રણસો પંચોતેરના છેદમાં હજાર એટલે ઝીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર એવો જવાબ આપણને મળે, બરાબર. તો આ આપણા એક પ્રકારના દાખલા થયા. હવે તમને પેલો પ્રશ્ન પૂછ્યો છે ને, એની નીચે સ્વાધ્યાયમાં તમે બીજો પ્રશ્ન વાંચો તો એમ કહે છે કે જે શાંત છે કે અનંત આવૃત છે એ અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવો. એ આપણે આમાં પહેલા દાખલામાં જ દર્શાવી દીધું છે. આ જે ઝીરો પોઈન્ટ ચાર, ઝીરો પોઈન્ટ સાત, એ રીતે તમે જે કાંઈ દર્શાવ્યું છે એ અભિવ્યક્તિ સ્વરૂપે એનો આપણે જવાબ દર્શાવી દીધો છે. એટલે અહીંયા આપણો પહેલો અને બીજો પ્રશ્ન બેયનો સમાવેશ થઈ જાય છે. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ ચારનો. તો એમાં કંઈક એવું છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, એ દરેક માટે જણાવો તે સમય છે કે નહીં, અને જો સમય હોય તો તેના પી બાય ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે શું કહી શકશો, બરાબર. આપણને એવું દર્શાવેલ છે. એના માટે તમારા માટે થોડાક એક્સ્ટ્રા દાખલા પણ હું લઈ આવ્યો છું, બરાબર. એક દાખલો આપણે એક્સ્ટ્રા ગણી નાખીએ, બરાબર, કે એક પોઈન્ટ નેવ્યાસી બાર, બરાબર. એક પોઈન્ટ નેવ્યાસી બાર છે તો એક્સ બરાબર એક પોઈન્ટ નેવ્યાસી બાર આપણે લેવાય. એક પોઈન્ટ નેવ્યાસી બાર છે તો એનો મતલબ એવો થાય કે એક્સ બરાબર એક પોઈન્ટ નેવ્યાસી નેવ્યાસી નેવ્યાસી, આવો જવાબ થાય. બંને બાજુ જેટલા આંકડા ઉપર બાર હોય ને એટલા આંકડા ઉપર આપણે બાર હોય એટલા આંકડા વડે ગુણશું, મતલબ કે આને હું સો વડે ગુણીશ, બંને બાજુ સો વડે. શું? બંને બાજુ સો વડે ગુણીશ. શું કામ? બે ટપકા છે એટલે, આ બે આંકડા પછી બાર છે એટલે, તો સો ગુણ્યા એક પોઈન્ટ નેવ્યાસી નેવ્યાસી નેવ્યાસી, તો સો એક્સ બરાબર એકસો નેવ્યાસી પોઈન્ટ નેવ્યાસી નેવ્યાસી, બરાબર છે. તો સો એક્સ બરાબર એકસો અઠ્યાસી વત્તા એક પોઈન્ટ નેવ્યાસી નેવ્યાસી લખી શકાય. એકસો એકસો અઠ્યાસી વત્તા એક પોઈન્ટ નેવ્યાસી નેવ્યાસી, સ્વાભાવિક એકસો નેવ્યાસી એટલે એકસો અઠ્યાસી આખા ને એક પોઈન્ટ સરવાળો આપણે કરી શકાય. તો સો એક્સ બરાબર એકસો અઠ્યાસી એમ નમ. હવે આના બરાબર આપણે શું ધાર્યું છે? એક્સ,
છે કે નહીં? તો અહીંયા વત્તા એક્સ લખી શકાય, બરાબર? તો સો એક્સ આપેલ છે, ઓછા એક્સ બરાબર 188, તો 99x બરાબર 188, તો x બરાબર 188 છેદમાં 99. આ રીતના આપણા દાખલા છે, બરાબર? આપણે આ એક દાખલો લઈએ, બાકીના જે આપણે ત્રણ દાખલા છે એ આવતા તાસમાં આપણે અભ્યાસ કરશું. આ એક દાખલો છે, આના ઉપરથી તમારે જો પહેલો દાખલો તમે ટ્રાય કરવો હોય, એ પહેલા દાખલાની રકમ એવી છે, પહેલાની ત્રીજાની સરખી છે 43.1234567891, અને છેલ્લા ત્રીજા દાખલામાં એ 43.1234567891, પણ બેયની માથે 12 છે. ગણતરી થોડીક લાંબી થશે, પણ તમે તમારી જાતે કોશિશ કરવી હોય તો કરજો, અને જેટલા દાખલા અહીંયા લખાવ્યા એ બધા જ તમારે બાકી નોટમાં ઉતારવાના છે. આપણે આટલું રાખીએ, અસ્તું.